हेलो फ्रेंड्स, तो मित्रों आज आप वीडियो में स्टैंडर्ड थर्ड गुजरात मीडियम सब्जेक्ट ईवीएस तेमा लेसन नंबर 25 मारो तालुको एना विषे आप बात करीशू। जो सौ प्रथम आप बात करी तो शू आवे गाम, एनाथी मोटू शू होय तालुको, तालुकाथी मोटू जिल्लो, जिल्लाथी मोटू राज्य, अने बधा राज्य भेगा मळीने शू बनावे एक देश। ख्याल आवी गयो? तो गाम एनाथी मोटू तालुको, तालुकाथी मोटो जिल्लो, जिल्लो बधा जिल्ला छे भेगा मळीने एक राज्य बनावे, ने राज्य बधा भेगा मळीने एक देश बने छे। आपणो भारत देश एनो गुजरात राज्य जामनगर जिल्लो, जामनगर तालुको, ए रीते। ख्याल आवी गयो? चलो जयपुर એની ડાબી બાજુ હાથીપુરા અને જમણી બાજુ આગલોટ, પછી ઉપર ઉત્તર બાજુ આપેલું છે ફ્લૂ અને નીચે હીરપુરા। આ દિશાઓ છે ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ। હવે આ રૂચનું ગામ, રૂચનનું ગામ છે કે જે જયપુરમાં રહે છે, જયપુરની આસપાસના ગામની વિગત આપેલી છે અહીં। આ બધા ગામ છે અને આ વિગતને આધારે ચર્ચા કરો, જેમ કે જયપુરની ઉપર એટલે કે ઉત્તર બાજુ ફલુ નામનું ગામ આવેલું છે, એની પશ્ચિમ બાજુ હાથીપુરા નામનું ગામ છે, પૂર્વ બાજુ આગલોલ છે અને દક્ષિણમાં હીરપુરા નામનું ગામ આવેલું છે। તો તમારા ગામની આસપાસ કયા એવા ગામ છે, તમારું ગામ કયા તાલુકામાં આવેલું છે એ તમારે લખવાનું છે। મારું નામ અહીં તમારે તમારું નામ લખવાનું છે, હું ખાલજીગીયા શહેરમાં રહું છું, પછી મારા ગામ અથવા શહેરની આસપાસ નીચે મુજબના ગામ આવેલા તો એ તમારે જાતે લખવાનું રહેશે। પછી આસપાસના ગામના નામ પણ અહીં તમારે લખવાના છે, જેમ કે આપણે વાત કરીએ તો જામનગરની, તો મારું નામ લખું પહેલાં હું, અર્જુન ત્યાર પછી હું જામનગરમાં રહું છું। આસપાસના ગામ એની આપણે વાત કરી તો દરેડ, ઠેબા, વિભાપર અને દળિયા અને લાલપુર પણ આપણે લખી શકીએ છીએ, બરાબર। હવે આ રીતે આપણે જામનગર વચ્ચે સેન્ટરમાં રાખીશું। આજુબાજુના ગામડાની આપણે વાત કરીએ તો દરેડ, લાલપુર, અહીંયા આપણે લાલપુર લખીશું, પછી ઠેબા અને નીચે દળિયા। ખ્યાલ આવી ગયો? આસપાસના ગામ અંગે આપણે જોયું, ગુજરાતમાં અત્યારે 250 તાલુકા છે, કેટલા છે? 250 તાલુકા, યાદ રાખજો। આ દરેક તાલુકામાં વિવિધ ગામ છે આવેલા હોય છે, અમુક ગામ કે જેના નામ આપણને ખ્યાલ પણ ન હોય, કેટલાક ગામના સમૂહ વડે તાલુકો બને છે, ગામના સમૂહ ભેગા થાય ત્યારે તાલુકો, જેમણે અગાઉ આપણે વાત કરી હતી। આપણે આ તાલુકા વિશે વિગત ચર્ચા કરીશું। ચાલો આ રતનના તાલુકાની વિગત છે, અહીં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાની વિગત આપવામાં આવેલી છે। આ વિગતને આધારે ચર્ચા કરો, જેમ કે વડોદરા તો એમાં કયા કયા છે? વડોદરા જિલ્લો અને એની અંદરના તાલુકા તો વાઘોડિયા, સાવલી, પાદરા અને કરજણ। અહીં બીજા કયા તાલુકા છે તો એ તમારે લખવાનું છે, અને આપનો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો આપણને ખબર જ છે આપણો કેમાં છે, જામનગર। આગળ મારા ગામનું નામ, અહીં તમારે તમારા ગામનું નામ લખવાનું છે, પછી આપણું ગામ કે જે કયા તાલુકામાં આવેલું છે એ અહીં લખવાનું છે, તાલુકાની આસપાસના બીજા તાલુકા પણ હોય તો એની વિગતો તમારે લખવાની છે, જેમ કે આપણું ગામનું નામ જો નવા ગામ હોય તો વડગામ, એની ઉપર પાલનપુર, પછી દાતા,
સિદ્ધપુર અને ખેરાલુ એ રીતે આપણે અહીં કરી શકીએ. આસપાસના તાલુકા તો આસપાસ કયો આવે, આપણે વડગામની વાત કરી તો પાલનપુર, દાતા, ખેરાલુ અને સિદ્ધપુર. ખ્યાલ આવી ગયો? આપણી આસપાસ અનેક ગામ છે, વિવિધ ગામથી શું બને છે, તાલુકો બને છે અને કેટલાક તાલુકાના સમૂહથી જિલ્લો બને છે એ આપણે જોયું. સૌનું ગામ, તાલુકો અને જિલ્લો વિવિધ રીતે આગવી ઓળખ ધરાવે છે પોતાની, અને આપણા તાલુકામાં શું શું વિશેષ છે એ પણ નોંધ કરીશું. ચલો આપણા તાલુકાના વિગત જાણીએ. પશુ, વાહન, ધાર્મિક સ્થળો, જોવાલાયક સ્થળો એ સિવાય કોઈ હોય તો એ પણ, જેમ કે પશુ, આપણે કયા કયા પશુઓ જોવા મળે, ગાય, ભેંસ, બકરી, એ સિવાય પણ તમે કોઈ પણ લખી શકો છો. વાહન કયા કયા જોવા મળે, તો સાયકલ, પછી મોટરસાયકલ, અને કાર. ધાર્મિક સ્થળો કયા કયા છે, જેમ કે બાલા હનુમાનનું મંદિર, પછી નાગેશ્વર મહાદેવનું મંદિર અને ખોડિયાર માતાનું મંદિર, બરાબર. પણ જોવાલાયક સ્થળો કયા કયા છે, સ્વામી નારાયણ મંદિર, પછી રણમલ તળાવ, રણમલ તળાવ. ત્યાર પછી આપણે વાત કરી જોવાલાયક સ્થળની તો કુંભલીમાં, બરાબર. આગળ એ સિવાય પણ તમે કોઈ પણ વિગત છે અહીં એડ કરી શકો છો. વાંચો ને કહો, આપણી આસપાસના ગામ આપણા પાડોશી ગામ કહેવાય છે. આપણા તાલુકાની આસપાસના તાલુકા આપણા પાડોશી તાલુકા કહેવાય છે, અને એ રીતે આપણી આસપાસના જિલ્લા કે જે આપણા પાડોશી જિલ્લા કહેવાય છે. કેટલીક વખત પાડોશનું ગામ પણ બીજા તાલુકામાં હોઈ શકે છે, એવું પણ હોય. આસપાસના ગામ અંગે વિગતો જાણો, જેમ કે તાલુકાનું નામ મેઘરજ તો એ ગામનું નામ બાંઠીવાળા, કોણ રહે છે ત્યાં, મોટાભાઈ, અને શું કરે છે તો નોકરી. એ રીતે દાતા, ત્યાં ગામનું નામ એટલે અંબાજી, ત્યાં પપ્પાના મિત્ર, અને શું કરે છે તો વેપાર કરે છે. ત્યાર પછી સિદ્ધપુરની આપણે વાત કરી તો તે કલાણ, પછી મોટા કાકા, અને તે નોકરી કરે છે. ત્યાર પછી પાલનપુર એની વાત કરી તો એ ગામનું નામ કયું છે તો જગાણા, ત્યાં કોણ રહે છે તો ફોઈ, અને નોકરી કરે છે. ત્યાર પછી ખેરાલુ તાલુકો અને એની અંદર ગામ કયું, ખેરાલુ, ત્યાં કોણ રહે છે તો માસા, અને હોટલ ચલાવે છે. ત્યાર પછી ડીસા તાલુકો તો એની અંદર ગામ કયું છે, ડીસાજ, ત્યાં મામા રહે છે અને તે નોકરી કરે છે. તો મિત્રો અહીં આપણે લેસન નંબર 25 એ પૂર્ણ કરીએ છીએ, અને એ સાથે આપણું ઈવીએસ સેમેસ્ટર 2 પણ પૂરું કરીએ છીએ. તો જોતા રહેજો મારો વિડીયો અને ફરી પાછા મળશું નેક્સ્ટ યરમાં નવા વિડીયો સાથે. થેન્ક યુ.